કોર્પોરેટ તાલુકાના પરસોના મેઘવા રોડ સ્થિત ગટરમાંથી ગત રવિવારે મેઘવાના 40 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવમાં પોલીસે પત્ની, તેના પ્રેમી અને મિત્રની ધરપકડ કરી હતી. બીજી તરફ પ્રેમીએ પણ તેની પત્ની, પિતા અને ભત્રીજાને મોતને ઘાટ ઉતાર્યાનું નક્કી કર્યું હોવાનું જણાવ્યું હતું. નાયબ જિલ્લા પોલીસ વડા બીડી જાડેવાળાએ જણાવ્યું હતું કે પણસોડા મેઘવા રોડ સ્થિત ગટરમાંથી રવિવારે મેઘવા ગામ નાની ખડકીમાં રહેતા ગૌતમભાઈ પટેલ નામના યુવકનું મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં મૃતકના પત્નીએ કહ્યું કે શુક્રવારે રાત્રે છાતીમાં દુખતું હોવાથી બાઇક લઈને પણસોડા ગામે દવાખાને જાઉં છું એમ કહીને નીકળ્યા હતા. મોડી રાત સુધી ઘરે પરત ન આવતા તપાસમાં કોઈ પત્તો મળ્યો ન હતો. મૃતકનું પોસ્ટમોર્ટમમાં ગૌતમનું મોત ગળું દબાવવાના કારણે થયું હતું. પોલીસ તપાસમાં મૃતકની પત્ની શીતલ છેલ્લા કેટલાક સમયથી અમદાવાદના ઓઢલ ખાતે રહેતા ચંદ્રકાંત નટુ પટેલ સાથે સતત સંપર્કમાં હોવાનું ખુલ્યું હતું. તેને કારણે પોલીસે શીતલ અને ચંદ્રકાંત બંનેની પૂછપરછ કરતા બંને જણાએ સમગ્ર ગુનાની કબૂલાત કરી હતી. ચંદ્રકાંતના મિત્ર મહેશ ઉર્ફે જીગો બંને જણા ગુપ્ત શુક્રવારે રાત્રે કાર લઈને અમદાવાદથી આણંદ આવ્યા હતા, જ્યાં પણસોડા સીમ વાણંદના કુવા નજીક ગટર પાસે સાઈડમાં કાર પાર્ક કરી હતી અને ચંદ્રકાંતને તેની મૃતકની પત્નીને ફોન કરી પોતે આવી ગયો હોવાનું જણાવ્યું હતું. દરમિયાન મૃતકની પત્નીએ જ મોબાઈલથી ચંદ્રકાંતને વાત કરાવવા પૈસાની ઉઘરાવણી માટે જવાનું કહીને ગૌતમભાઈને પાર્કિંગ કરેલી જગ્યાએ બોલાવ્યા હતા, જ્યાં ગૌતમભાઈ બાઇક લઈને આવતા જ તેણે તેની કારમાં બેસાડી ગળું દાબીને મોતને ઘાટ ઉતાર્યું હતું. ગઈ તારીખ 12ના રોજ એક અજાણી લાશ મળી આવેલી પણસોડા રોડ ઉપરથી બાલેજ પોલીસ સ્ટેશનની હદમાં, જેના અનુસંધાને એડી દાખલ કરવામાં આવેલી અને આનું પોસ્ટમોર્ટમ કરાવતા ખરેખર એનું ગળું દબાવીને હત્યા કરી આવવાનું તપાસમાં ખુલવા પામેલ, જેના અનુસંધાને સરકાર તરફે હેડ કોન્સ્ટેબલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલો ધારાસભ્ય મુજબનો, જેમાં તપાસ કરતા મરણ જનાર ગૌતમભાઈ પટેલ એની પત્ની, જેને કોઈ એક ચંદ્રકાંત પટેલ જોડે સંબંધો હોય અને એ બંને એ સંબંધોના અનુસંધાને બંને આને મારી નાખી અને બંને એક થવા માટે નક્કી કરેલો અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા એ બેનનું નામ શીતલબેન જે આના પત્ની થાય તેણે એના પ્રેમીને બોલાવેલો અને પ્રેમી આવી જતા અને ટેલિફોનથી જાણ કરેલી કે તે જગ્યા ઉપર પહોંચી ગયા છે અને શીતલબેને એને ફોન આપી અને ત્યાં મોકલેલા અને એડીની જાહેરાત વખતે એવું જણાવેલું કે એને છાતીમાં દુખાવો થતો હતો એટલે બહાર ફરવા ગયેલા, પરંતુ ખરેખર એને મોકલવામાં આવેલો અને ત્યાં ગળું દબાવીને એની હત્યા ગાડીમાં બેસાડી કરી અને ત્યાં લાશ ફેંકી દીધેલી અને ત્યારબાદ આ તમામ આરોપીઓને આપણે શોધી અને અટક કરવામાં આવેલ છે અને એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સાહેબ, આગળનો હું પ્લાન હતો, આ લોકોનો વધારાનો પ્લાન એ પણ હતો કે આ શીતલબેનના હસબન્ડની હત્યા કર્યા બાદ જે ચંદ્રકાંત છે એનો પ્રેમી, એની પત્ની તથા એના પિતા તથા એની ભત્રીજી, જે લોકો આ બાબતથી જાણકાર હતા અને આ પ્રેમ સંબંધના કારણે બંનેના એના ઘરમાં પણ ઝઘડાઓ થતા હતા, એ ત્રણેને મારી નાખવા માટેનો પણ પ્લાનિંગ હતું. એને અગાઉ પણ એક વખત કોશિશ કરેલી બે ગામ જતી વખતે રસ્તામાં નર્મદાની કેનાલમાં ફેંકી દેવા માટે આ ત્રણેને, પરંતુ આજુબાજુમાં માણસો હતા જેથી એની હિંમત નહીં ચાલેલી અને પ્લાન નિષ્ફળ ગયેલો. એટલે હવે ભવિષ્યમાં આને માર્યા બાદ આ ત્રણેયને મારી અને બંને એક થઈ અમદાવાદ રહેવાનો પ્લાનિંગ કરતા હતા.